નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? બાળકો, આજે આપણે વિષય લઈશું પર્યાવરણ. અને પર્યાવરણ વિષયમાં આપણે હવે પાઠ કેટલામાં આવ્યા છીએ? 12મો પાઠ, 12મો. અને આ 12મા પાઠનું નામ છે સૂરજ, ચંદ્ર અને તારા. સૂરજ, ચંદ્ર અને તારા. આ સૂરજ છે એ ક્યાં હોય? આકાશમાં. વેરી ગુડ. અને ચંદ્ર અને તારા પણ ક્યાં હોય? આકાશમાં. પણ સૂરજ, ચંદ્ર અને તારા એકસાથે આપણને દેખાય છે? નથી દેખાતા. સૂરજ સવારે હોય છે અને ચંદ્ર અને તારા આપણને ક્યારે દેખાય છે? રાત્રે દેખાય છે. આ પાઠની અંદર આપણે સૂરજ, ચંદ્ર અને તારા વિશે જાણવાનું છે. ઓકે બાળકો, ચાલો ત્યારે ધ્યાનથી સાંભળજો. હવે બાળકો, સૂરજ ઉગે એટલે અજવાળું થાય. હવે તમને બધાને ખબર છે, સવાર પડે એટલે સૂરજ દાદા આવી ગયા હોય, એટલે તમને તરત ખબર પડે કે સૂરજ દાદા આવી ગયા છે, એટલે સવાર પડી ગયું. વહેલી સવાર તમને કેવી લાગે છે જુઓ. પછી વહેલા, ખૂબ વહેલા સૂરજ દાદા ધીમે 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 ઉપર આવતા જાય, એમ આપણી ધરતી ઉપર અજવાળું થતું જાય. ધીમે 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 અજવાળું થતું જાય અને પછી આપણને બધું જ ખૂબ ધીમે ધીમે સરસ રીતે દેખાવા લાગે છે. તો આ સૂરજ ધીમે ધીમે આકાશમાં આવતો જાય, એ અજવાળું ફેલાવતો જાય અને ધરતી ઉપર સરસ રીતે અજવાળું થતું જાય અને બધી વસ્તુઓ સરસ રીતે દેખાવા લાગે છે. તો આ છે સૂરજ. હવે સૂરજ વહેલી સવારે ઉગે છે, ધીમે ધીમે આકાશમાં આવતો જાય, પ્રકાશ ફેલાવતો જાય અને સૂરજ ઉગે એટલે ધરતી ઉપર અજવાળું થઈ જાય, બરાબર? અને પછી વહેલી સવારે પંખીઓ ઉડવા લાગે, કલરવ થવા લાગે અને આખી ધરતી ઉપર બધી જ વસ્તુ ખૂબ જ આપણને સુંદર દેખાય છે. સૂર્યના પ્રકાશથી અજવાળું થાય, બરાબર ને? સૂરજ દાદા શું આપે છે? અજવાળું આપે છે. અને આ અજવાળું થાય, વહેલી સવારે પંખીઓના કલરવ, પંખીઓ ઉડતા હોય અને આખી ધરતી સુંદર લાગે છે. સૂરજ આથમે એટલે અંધારો થાય. હવે સૂરજ ઉગે, આખો દિવસ સૂરજ આકાશમાં હોય, સાંજ પડે સૂરજ દાદા આથમતા હોય. જો આવું તમે જોયું છે ને, આવી રીતે ધીમે ધીમે સૂરજ આથમે એટલે ધરતી ઉપર શું થઈ જાય છે? અંધારો થઈ જાય છે, રાત પડી જાય છે, બરાબર ને? રાત્રે અંધારો હોય, અંધારો થઈ જાય છે. જો સૂરજ દાદા આથમે છે, આવી રીતે સૂરજ દાદા ધીમે ધીમે ઘરે જાય, આથમી જાય છે અને ધરતી ઉપર રાત પડી જાય, અંધારો થઈ જાય છે. જો અંધારો થતા તમે સૂરજ આથમે ત્યારે આવી રીતે જોયું છે? ક્યારે પણ આવું તમને દેખાય છે? જોયું પણ હશે, જોયું છે ને? ત્યારે ખૂબ સુંદર લાગે છે, સંધ્યા ટાઈમે ખૂબ સુંદર લાગે છે. સૂરજ દાદા આથમે છે અને સાવ અંધારો થઈ જાય છે, ધરતી ઉપર સૂરજ દાદા આથમી જાય, ઘરે વયા જાય, ત્યારે શું થાય? અંધારો થઈ જાય છે. પછી તમને ખબર છે, અજવાળું થયું, અંધારું થયું, સૂરજ દાદા ઉગે છે ત્યારે અજવાળું થાય છે, સૂરજ આથમે છે ત્યારે અંધારું થાય છે. હવે સૂરજ ઉગે છે ક્યારે, કઈ દિશામાં? તમને ખબર છે દિશાઓ કેટલી છે? ચાર. કે કઈ કઈ દિશાઓ ચાર છે?
પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ કેટલી દિશાઓ છે ચાર સૂરજ દાદા પૂર્વ દિશામાં ઉગે છે સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે અને જ્યારે આથમે છે કઈ દિશામાં પશ્ચિમ દિશામાં સૂરજ ઉગે છે પૂર્વ દિશામાં અને આથમે છે પશ્ચિમ દિશામાં પૂર્વ દિશાને ઉગમણી દિશા કહે છે શું કામ ઉગમણી દિશા કહે છે સૂરજ દાદા પૂર્વ દિશામાં ઉગે છે એટલે પૂર્વ દિશાને ઉગમણી દિશા પણ કહે છે સૂરજ આથમે છે પશ્ચિમ દિશામાં એટલે એને આથમણી દિશા કહે છે ઉગમણી દિશા અને આથમણી દિશા ઉગમણી દિશા પૂર્વ દિશાને કહે છે અને આથમણી દિશા પશ્ચિમ દિશાને કહે છે શું કામ ઉગમણી અને આથમણી દિશા કહે છે કેમ કે સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે એટલે એને ઉગમણી દિશા અને આથમણી દિશા પણ કહી શકાય છે દિશાઓ કેટલી છે ચાર પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ હવે બાળકો તમે જોશો સૂરજ આથમી જાય પછી રાત્રે એટલે આથમી જાય સૂરજ ત્યારે શું થાય છે અંધારો થઈ જાય છે ત્યારે ચંદ્ર જણાય છે રાત્રે ચંદ્રને આપણે જોઈ શકીએ છીએ અને ચંદ્રની કળાઓ રોજ બદલાય છે હવે તમે જોશો આકાશમાં તમે ચાંદા મામાને જોવો છો કે નહીં દરરોજ મોટા થાળી જેવા હોતા નથી ક્યારેક નાના નાના હોય છે સાવ નાના હોય છે ધીમે ધીમે મોટા થતા જાય છે એને ચંદ્રની કળા કહેવાય છે શું કહેવાય છે ચંદ્રની કળા હવે તમને ખબર હશે તમારા મમ્મી બોલતા હશે એકમ છે બીજ છે ત્રીજ છે ચોથ છે એવું તિથિ બોલે તારીખ તો હોય છે પણ ગુજરાતી મહિનામાં તિથિ આવે છે તો આ તિથિ પણ આપણે ઘરે મમ્મી પપ્પા બોલતા હશે તમે ક્યારેક સાંભળ્યું હશે કે આજે તો ભાઈ અગિયારસ છે અગિયારસનો ઉપવાસ કરવાનો છે એવું પણ મમ્મી બોલતા હશે આજ તો આઠમ છે આજે તો ત્રીજ છે તો એ તિથિ પ્રમાણે તમને ચંદ્રની અલગ અલગ કળાઓ જોવા મળે છે એકમ હોય તો ચંદ્રમાં આવો હોય બીજ હોય તો થોડા મોટા થાય પછી ત્રીજના એનથી મોટા થાય ચોથ હોય તો ઘણા મોટા થઈ જાય પાંચમ હોય તો એના કરતાં વધારે ચંદ્રમાં દેખાય છે આકાશમાં પછી જો તમે ચંદ્રમાની જેમ તિથિ હોય એમ આ ચંદ્રની કળાઓ ફરતી જાય જો તમે જોયું અને આઠમ હોય ત્યારે બરાબર અડધો ચંદ્રમાં દેખાવા માંડે છે ચાંદા મામા દેખાવા માંડે છે પછી જેમ આગળ જઈએ તેમ થોડા થોડા દિવસે દિવસે મોટા મોટા ચંદ્રમાં થતા જાય અને ભાઈ પછી પૂનમ આવે ને ત્યારે ગોળ થાળી જેવા મોટા ચંદ્રમાં દેખાય છે પૂનમની રાતે ખૂબ જ અજવાળો દેખાય છે જાણે દિવસ ઉગી ગયો હોય એવું અજવાળો આપણને લાગે છે તો પૂનમના દિવસે ગોળ મોટા થાળી જેવા ચંદ્રમા થાય છે પછી પૂનમ આવી જાય પછી ધીમે ધીમે ચાંદા મામા ઓછા ઓછા દેખાતા જાય જો તમે જોશો થોડી થોડી અહીંયા કોર કપાવા લાગે એટલે ઓછા દેખાય છે ચંદ્રની કળાઓ આપણને ધીમે ધીમે કપાતી દેખાય છે અને અમાસ આવે ત્યારે ચંદ્રમા એટલે કે ચાંદા મામા બિલકુલ આકાશમાં દેખાતા નથી પૂનમના દિવસે ગોળ મોટા થાળી જેવા ચાંદા મામા દેખાય છે અને અમાસના દિવસે આકાશમાં બિલકુલ ચાંદા મામા દેખાતા નથી તો આ છે એ રોજ રોજ ચંદ્રની કળાઓ એટલે કે ચાંદા મામાની જે કળાઓ છે એ ઓછી વધતી થતી જાય છે પહેલાં તો ધીમે ધીમે વધે છે
પૂનમ પછી ધીમે ધીમે ઘટતી જાય છે. આવી રીતે ચાંદા મામાના દિવસે દિવસે કળાઓ બદલાતી હોય છે અને ચાંદા મામા આપણને શું આપે છે? શીતળતા, ઠંડક આપે છે. જો સૂરજ દાદા હોય તો આપણને ખૂબ તાપ લાગે, ગરમી લાગે, અજવાળું તો આપે જ છે, પરંતુ ગરમી લાગે છે, તાપ લાગે છે. જ્યારે ચાંદા મામા એમને શીતળતા આપે છે એટલે કે ઠંડક આપે છે, ચાંદા મામાથી આપણને ગરમી લાગતી નથી. શું આપે છે? શીતળતા. શીતળતા એટલે ઠંડક આપે છે. હવે બાળકો, ઉત્તર દિશામાં ચમકતો ધ્રુવનો તારો. હવે આપણી દિશાઓ જોઈ, પૂર્વ દિશામાં સૂરજ ઉગે છે, પશ્ચિમ દિશામાં સૂરજ આથમે છે, પરંતુ ધ્રુવનો એક તારો ચમક્યા કરે છે. એમની ચમક પણ ખૂબ જ હોય છે અને એ એક જ જગ્યાએ ઉગેલો રહે દેખાય છે આપણને. તો એ કઈ દિશામાં? ઉત્તર દિશામાં. ઉત્તર દિશામાં તારો ખૂબ જ ચમકતો એક જ જગ્યાએ આપણને દેખાય છે. એ તારો ધ્રુવનો તારો છે. કયો તારો છે? ધ્રુવનો તારો. હવે તમને પૂછવામાં આવે, ધ્રુવનો તારો કઈ દિશામાં ઉગે છે, ક્યાં દેખાય છે? તો તમે તરત કહી શકો, ઉત્તર દિશામાં. કઈ દિશામાં? ઉત્તર દિશામાં. અને એ તારો ખૂબ જ ચમકે છે. તમે પણ રાત્રે જોજો, ઉત્તર દિશામાં. પૂર્વ દિશામાં મોં કરીને ઊભા રહ્યો, સુરત દાદા ઉગે છે એ દિશામાં તમે ઊભા રહો તો તમારા ડાબા હાથ ઉપર કઈ દિશા આવશે? ઉત્તર દિશા આવશે. અને એ ઉત્તર દિશામાં તમારે જોવાનું, ત્યાં તમને એક ધ્રુવનો તારો દેખાશે. હવે આપણે કેટલીક ખાલી જગ્યાઓ કરશું. બાળકો, તમે પાઠ સમજ્યા ને? હવે તમારે મને ખાલી જગ્યાના જવાબ પણ આપવાના છે. ચાલો બાળકો, પહેલી ખાલી જગ્યા લઈશું. સૂરજ ઉગે ત્યારે ખાલી જગ્યા થાય છે. હવે સૂરજ ઉગે ત્યારે શું થાય? યાદ છે? અજવાળું થાય. વેરી ગુડ. સૂરજ ઉગે ત્યારે અજવાળું થાય, ધરતી ઉપર પ્રકાશ ફેલાઈ જાય છે, અજવાળું થઈ જાય છે. સૂરજ આથમે ત્યારે ખાલી જગ્યા થાય છે. હવે બાળકો, સૂરજ આથમે એટલે કે સૂરજ પછી પશ્ચિમ દિશા તરફ વયા જાય છે, આથમી જાય છે, સુરત દાદા ઘરે વયા જાય છે, ત્યારે શું થાય? અંધારું થાય છે. સૂરજ આથમે ત્યારે અંધારું થાય છે. સૂરજ આથમે ત્યારે ખાલી જગ્યા જણાય છે. સૂરજ આથમે આથમી જાય પછી તમને શું જણાય, એટલે કે શું દેખાય? ચંદ્ર. વેરી ગુડ. સૂરજ આથમે પછી સૂરજ દાદા ઘરે વયા જાય, આથમી જાય, રાત પડે, ત્યારે તમને શું જણાય? જણાય એટલે કે શું દેખાય? ચંદ્ર. શું દેખાય? ચંદ્ર દેખાય છે. ઉત્તર દિશા ખાલી જગ્યાના તારાથી ઓળખી શકાય છે. હવે ઉત્તર દિશા, મેં તમને કીધું પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, આ ચાર દિશાઓ છે. તો તમને મેં સમજાવ્યું હતું કે ઉત્તર દિશા ખાલી જગ્યાના તારાથી ઓળખી શકાય. કયો તારો ઉત્તર દિશામાં હોય, ચમકે છે ખૂબ જ? ધ્રુવનો તારો. કયો તારો? ધ્રુવનો તારો. ઉત્તર દિશા ધ્રુવના તારાથી ઓળખી શકાય છે. હવે પાંચમું, ઉત્તર દિશાની સામે ખાલી જગ્યા દિશા હોય છે. હવે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને એની સામે દક્ષિણ. વેરી ગુડ. તો ઉત્તર દિશાની સામે દક્ષિણ દિશા હોય છે. હવે છઠ્ઠી ખાલી જગ્યા, ચાંદનીમાં આપણને ખાલી જગ્યા મળે છે.
હવે ચાંદા મામાની ચાંદનીમાં આપણને શું મળે? ચાંદા મામા શું આપે? તાપ આપે? નહીં. શું આપે? શીતળતા. શું આપે? શીતળતા. ચાંદનીમાં આપણને શીતળતા મળે છે. તો બાળકો, આપણે અહીંયા ખાલી જગ્યા જોઈ. હવે તમારે આ ખાલી જગ્યા તમારી પર્યાવરણની ફેરબુકમાં લખવાની છે અને આ પાઠને યાદ રાખવાનો છે. ઓકે બાળકો, તમારે સરસ રીતે લખી અને પાકો કરવાનો છે. અને તમારે ચાંદા મામા, સુરત દાદા ક્યારે આવે છે, ક્યારે દેખાય છે, સુરત દાદા આકાશમાં આવે તો શું થાય, ચાંદા મામા આપણને શું આપે છે, તારાઓ ક્યારે દેખાય છે, આ બધું તમારે બરાબર યાદ રાખવાનું. ઓકે, અને ચાલો બાળકો, આજ માટે એટલું જ. થેન્ક યુ.